બોગસ પીએસઆઈ ભરતી કૌભાંડમાં ગૃહ રાજ્યપ્રધાન નું નિવેદન આવ્યું કે જ્યાં કૌભાંડમાં સંડોવાયેલા વધુ લોકો સામે કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે તપાસ હજુ ચાલુ છે તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવાશે આ ગંભીર બાબત કેવી રીતે બની તેની તપાસ કરાશે તેવું સંકુએ જણાવ્યું જ્યાં ચૂક થઈ તેવા તમામ લોકોને સસ્પેન્ડ કરાયા હોવાની પણ તેમણે માહિતી આપી આ ખૂબ ગંભીર બાબત છે અને ચૂક કરવા બદલ બે પીઆઈ અને ચાર એડીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તપાસ હજી પૂર્ણ નથી થઈ તપાસ બી ચાલુ છે અને આ ગંભીર બાબત કઈ રીતે બની તેનું આખું તપાસ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે જે ઘટના બની છે ને જ્યાં ચૂક થઈ છે એવા તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગાંધીનગર એલસીબી સમગ્ર કૌભાંડની ઝીણવટ કરી રહી છે તપાસ તો ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તપાસ પ્રક્રિયા પર સતત દેખરેખ રાખી રહ્યા છે રાજ્ય સરકાર સમગ્ર કૌભાંડના મૂળમાં જઈ દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ગંભીર છે કરાઇ એકેડમી ખાતે પીએસઆઈની તાલીમ લેતો જમી ઉમેદવાર મયુર તળવી દસ્તાવેજમાં છેડછાડ કરીને પહોંચ્યો હતો જોકે મયુર તળવીએ ભરૂચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેર્યું હોવાનું સામે આવ્યું હતું મહત્વપૂર્ણ છે કે વિશાલના પિતા તેરસિંહ રાઠવા ભરૂચ પોલીસ અધિક્ષક કચેરીમાં ક્લર્ક તરીકે ફરજ બજાવે છે